ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બધા જ કલાકારોને લેટેસ્ટ અપડેટ મેળવવા અને ગુજરાતના બધી જ ખબરો માટેડિયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો આપણા દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે અને લોકડાઉન કોરોના વાયરસને કારણે કરવામાં આવ્યું છે હાલ જે આ લોકડાઉન કરવામાં આવ્યું છે જે ત્રીજું લોકડાઉન છે અને આ લોકડાઉન બે અઠવાડિયાનું રહેવાનું છે અને પહેલા પણ બે લોકડાઉન કરવામાં આવ્યા હતા જેમાં એક ઓગણીસ દિવસનું અને એકવીસ દિવસનું આમ ચાલીસ દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું હતું ત્યારબાદ હવે કોરોના વાયરસ કાબૂમાં ન થતાં ત્રીજું લોકડાઉન પણ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો ત્રીજું લોકડાઉન કરવામાં આવ્યું છે પરંતુ તેના પર કેટલાક નિયમો પણ નક્કી કરવામાં આવ્યા છે આ નિયમોમાં આપણા ભારતને ત્રણ વિભાગોમાં વેચવામાં આવ્યું છે જેમાં ઓરેન્જ ગ્રીન અને રેડ ઝોન આમ ત્રણ ઝોનમાં વેચવામાં આવ્યું છે અને સાથે સાથે આ વખતે લોકડાઉનમાં ઝોન પ્રમાણે કેટલીક છૂટછાટ પણ આપવામાં આવી છે પરંતુ રેડ ઝોનમાં છૂટછાટ આપવામાં આવી નથી કારણ કે રેડ ઝોનમાં કોરોનાના સૌથી વધુ કેસ આવી રહ્યા છે માટે આ વિસ્તારમાં કોઈ પણ છૂટછાટ આપવામાં આવશે નહીં સાથે ગ્રીન ઝોનમાં વધારે પ્રમાણમાં છૂટછાટ આપવામાં આવી છે ગ્રીન ઝોનમાં દારૂ અને પાન મસાલાની દુકાન ખોલવાની પણ છૂટ આપવામાં આવી છે સરકાર દ્વારા સવારે નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી દારૂ અને પાન મસાલાની દુકાન ખુલ્લી રહેશે તેવો આદેશ આપવામાં આવ્યો છે જ્યારે આપણા ગુજરાતમાં હજી સુધી પાન મસાલા કે દારૂની દુકાનો ખોલવાનો ઓર્ડર આપવામાં આવ્યો નથી કે મંજૂરી આપવામાં આવી નથી જ્યારે જે રાજ્યોમાં દારૂબંધી નથી ત્યાં દારૂનું વેચાણ કરી શકાય છે તેવા રાજ્યોમાં હાલ જ્યાં ગ્રીન ઝોન છે એવા વિસ્તારોમાં દારૂ વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે આ મંજૂરી આપી ત્યારે મોટી સંખ્યામાં જે દારૂ પીવાવાળા લોકો છે જે વ્યસન વ્યસ્તે દારૂના તે લોકો એકઠા થઈ ગયા હતા અને લાંબી લાંબી કતારોમાં લાઈન લગાવી અને તેઓ ઊભા રહી રહી ગયા હતા તેના કેટલાક તસવીરો પણ તમે જોઈ શકો છો તેના કેટલાક ફોટા પણ તમે જોઈ શકો છો કઈ રીતે આ લોકો દારૂ લેવા માટે લાઇન લગાવીને ઊભા છે અને મિત્રો કેટલીક જગ્યાએથી એવી ખબરો આવી છે કે દારૂ લેવા માટે આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા માટે સરકારની ચિંતા વધી છે કારણ કે જો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય તો કોરોના વાયરસ છે જે એકબીજામાંથી બીજામાં ફેલાઈ જશે અને વાયરસનું સંક્રમણ વધી જશે માટે સરકારે આ માટે પણ નિયમ બનાવ્યા છે સરકારે જે દુકાનો ખોલવાનો ઓર્ડર આપ્યો છે તેની પહેલાં નિયમ બનાવ્યા હતા કે દારૂની દુકાન કે પાનની દુકાન પર પાનથી પાંચથી વધારે લોકો એકઠા ન થાય સાથે સાથે તેમને સોશિયલ ડિસ્ટન્સનું પાલન રાખવું પણ આવશ્યક રહેશે પરંતુ જ્યારે ઓર્ડર આપવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં દારૂ પીવાવાળા લોકો આવ્યા હતા અને તેમણે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહોતું કર્યું તેના કેટલાક ફોટાઓ પણ તમે જોઈ શકો છો કઈ રીતે લોકો લાઈનો લગાવી અને દારૂ લેવા માટે ઊભા છે તો મિત્રો આના વિશે તમે કંઈ કહેવા માંગતા હોય તો કોમેન્ટ કરી અને કહી શકો છો અને હજુ સુધી અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી આવા નવા વિડીયો તમને મળી રહે